નમસ્તે બાળકો, આપણે એકમ પહેલું ચબૂતરો એમાં પ્રવૃત્તિ છે, પહેલી પ્રવૃત્તિ જોતા હતા સ્વાધ્યાયપોથીની અંદર. તો એની અંદર ચિત્ર નંબર 5, સ્ત્રી કૂવામાંથી પાણી ભરે છે. કૂવામાંથી પાણી ખેંચવા રેન્ટ બાંધેલી છે. કૂવા પર સ્ત્રી પાસે માટલી છે. ચિત્ર 6, આ બે પનિહારીઓ છે. પનિહારીઓને માથે પાણીના બેડા છે. પ્રશ્ન નંબર 2, ચબૂતરાની મુલાકાત લો. હવે અહીંયા જે ચબૂતરો આપેલો છે એ અમદાવાદની અંદર છે, આવેલો એક ચબૂતરો છે જે અમદાવાદના સંસ્કાર કેન્દ્રમાં આવેલો છે. તો એને આધારે આપણે લખીએ. અમારા વર્ગના વિદ્યાર્થીઓએ અમદાવાદના સંસ્કાર કેન્દ્રમાં આવેલા ચબૂતરાની મુલાકાત લીધી હતી. વર્ગ શિક્ષકે ચબૂતરા વિશે સરસ માહિતી આપી હતી. ચબૂતરો ગામડામાં પ્રવેશતા અથવા ગામની વચ્ચે હોય છે. ચબૂતરો પક્ષીઓનું આશ્રય સ્થાન છે. ચબૂતરા પંખીઓને ચણ નાખવા માટે બાંધવામાં આવે છે. ચબૂતરો ઊંચો હોય છે, છેક ઉપરનો ભાગ અષ્ટકોણીય કે પંચકોણીય હોય છે. જ્યાં દાણા નાખવામાં આવે છે તે જગ્યા ઢાંકેલી હોય છે. સંસ્કાર કેન્દ્રમાં અમે જે ચબૂતરો જોયો તે આશરે 120 વર્ષ જૂનો છે. પહેલા એ ચબૂતરો અમદાવાદની
क्षेत्र पाड़नी पोड़मा हतो। प्रश्न नंबर त्रण, शाला में चालती अक्षय पात्र पंखी नी परब प्रवृत्तिओ विषे जाणो। एमा पेलू जो ये अक्षय पात्र, तो अक्षय पात्र बोले छे हूँ अक्षय पात्र छू। अक्षय पात्र एटले जेमाथी दाणा के वस्तु खूटे नहीं तेवु पात्र। सवारे विद्यार्थी भाई बहनों शाळाए आवे छे, त्यारे थोड़ा थोड़ा दाणा लावे छे। मारा मा दाणा नाखे छे। मारा भेगा करेला दाणा विद्यार्थीओ पंखीओने नाखे छे। पंखीओ चण चणे छे अने कलोल करे छे। बीजू पंखीनी परब, तो पंखीनी परब बोले छे हूँ पंखीनी परब छू। शाळाना मैदानमांथी चण चणीने पंखी मारामांथी मीठू पाणी पीए छे। पंखीओ पाणी पीने पाखो फफड़ावे छे। आनंद किल्लोल करे छे अने उड़ी जाए छे। पंखीओने आम उड़ता जोईने शाळाना बाळको आनंदना आनंदनो पार रहेतो नथी। पंखीओनो आनंद किलोल बाड़को ने पण आनंद कलोल करता करी मुके छे।
દરેક વિદ્યાર્થી સ્વાધ્યાય પોથીમાં અત્યારે આ જેટલું ચલાવ્યું પ્રવૃત્તિની અંદર તે લખી લે, અને હોમવર્કમાં આ પ્રશ્ન નંબર પહેલો છે એના 6 એ 6 પ્રશ્નો તમારે હોમવર્કમાં રફ નોટમાં લખવાના છે.